પોતાના બંગલામાં થયેલી 84,000ની ચોરીનો ભેદ ઉકલતી એસઓજી પોલીસ. ચોરી કરનારા વલસાડ ધોબી તળાવના 2 ઇસમોની કરાઈ ધરપકડ. પાડી તાલુકાના પલસાણા ગામે નાયકવાડ ખાતે બ્રિજેશભાઈ ભરતભાઈ ઉપાધ્યાયના બંગલામાં ગત તારીખ 5/5/2024ના રોજ ફર્નિચરનું કામ કરવા માટે લેબર કોન્ટ્રાક્ટર અશોકકુમાર હજારીલાલ સુથાર આવ્યો હતો અને જે તે દિવસે એક બેગમાં મજૂરોને આપવા માટે રોકડા રૂપિયા 84,000 લાવ્યો હતો. જે બેગની કોઈ ચોર ઇસમ બંગલામાંથી ચોરી કરી ગયો હતો, જે અંગેની ફરિયાદ પાડી પોલીસ મથકે નોંધાઈ હતી. આ દરમિયાન વલસાડ એસઓજી પોલીસને હાથે પાડી ચંદ્રપુર પાસે બગમેન મોપેડ પર શંકાસ્પદ હાલતમાં 2 ઇસમો હાથ લાગ્યા હતા, જેઓની એસઓજી પોલીસે કરેલી પૂછપરછમાં એસઓજી ટીમને પાડી પલસાણમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે, જેમાં વલસાડ ધોબી તળાવ સાપુરનગર ખાતે રહેતો તોફિક ઉર્ફે છીમુ રફીક શેખ ઉંમર વર્ષ 30 અને હેમંત ઉર્ફે હેમુ મંગુભાઈ પટેલ રહે વલસાડ ધોબી તળાવ સહયોગનગર પાછળે પાડીના પલસાણા ગામે બંગલાની સ્લાઇડિંગની વિન્ડો ખોલી 84,000 રોકડા ભરેલી બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ બંનેની ધરપકડ કરી તેમના પાસેથી ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલ બગમેન મોપેડના રૂપિયા 65,000, 3 મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 34,000 કબજે લઈ તમામ મુદ્દામાલ અને આરોપીઓનો કબજો એસઓજીએ પાડી પોલીસને હવાલે કર્યો છે. જે આધારે પાડી પોલીસે ઝડપાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.